ધોરણ 12 આંકડાશાસ્ત્ર આપણે સૂચકાંક ભણીએ છીએ એનું સ્વાધ્યાય 1.2 સુધી આપણે પૂરું કરી દીધેલું. આજે આપણે સ્વાધ્યાય 1.3 જોવાના છે અને સ્વાધ્યાય 1.3નો પહેલો દાખલો છે. એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ આપણને આપેલી છે. એના પરથી આપણે સૂચકાંક ગણવાનું છે અને તેનું અર્થઘટન પણ કરવાનું છે. આપણને વસ્તુઓ આપેલી છે, ભાર આપેલો છે અને ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી છે. કઈ વસ્તુ આપેલી છે એ ખાસ ધ્યાન, તેના આધારે દાખલો કરવાનો. પહેલાં તો ભાર એટલે શું? ભાર એટલે ડબલ્યુ, અને બીજું કંઈ જ નથી આપ્યું, એક જ આપ્યું છે, એનો મતલબ એ આઈ છે. એટલે આપણી જે રીત છે એ ડબલ્યુ આઈ, અથવા તમે એને આઈ ડબલ્યુ પણ કહી શકો, અને છેદમાં સિગ્મા ડબલ્યુ, અને ડબલ્યુ આઈ લખે તો પણ સિગ્મા ડબલ્યુ. એટલે આ જે રીત છે એ રીતના આધારે આપણે દાખલો ગણવાનો છે. હું દાખલો ગણાવું, તમે ધ્યાન આપજો એટલે તમને વધારે આઈડિયા આવશે. શું કરવાનું છે આપણે? પહેલાં તો જેટલી વસ્તુઓ આપેલી છે પહેલાં વસ્તુઓ લખી દઈએ. એટલે અહીંયા આપણે લખીએ વસ્તુઓ, બાજુમાં ભાર છે એની જગ્યાએ હું ખાલી ડબલ્યુ લખું છું, અને ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી છે એની જગ્યાએ ફક્ત હું આઈ લખું છું. આટલી વસ્તુ લખી દેવાની, એક એક લીટી છોડીને લખીએ આપણે. એ બી ક્યાં સુધી લખવાનું છે? એફ સુધી. સી ડી અને પછી ઈ અને એફ, ઈ અને છેલ્લે એફ. એ બી સી ડી ઈ અને એફ એમ આપણે લખવાનું છે. ઓકે, અહીંયા સુધી આપણે લખી દીધું. ઉપરની જે રકમો છે એ ઉતારી લઈએ. ચલો, 5, 10, 10, 30, 20 અને 25 આ બધું અહીંયા આપેલું છે જ લખું છું. ભાર એટલે ઇંગ્લિશમાં એને વેઇટ કહેવાય, અને વેઇટ એટલે શું? ડબલ્યુ ઈ આઈ જી એચ ટી, અને પહેલાં ડબલ્યુ એટલે આપણે ડબલ્યુ લખ્યું છે. અને ભાવ સાપેક્ષ ટકાવી એટલે સૂચકાંક આપણને આપેલો છે 290, 315, 380, 300, 315 અને 320. આટલામાં જ દાખલો આખો પૂરો થયો. રકમની હવે જરૂર નથી, કારણ કે રકમ આપણે બધી લખી લીધી. એટલે આટલું હવે જોજો, ખાસ રકમ આપણે આખી જ લખી લીધી છે. જ્યારે આ રીતનો દાખલો હોય ત્યારે તમારે શું કરવાનું? પહેલાં તો પહેલાં બંનેનો ગુણાકાર કરવાનો, એને સિગ્મા આઈ ડબલ્યુ કહેવાય અથવા સિગ્મા ડબલ્યુ આઈ કહેવાય. તો અહીંયા આપણે લખીશું શું કહેવાય? આઈ ડબલ્યુ, એટલે આઈ અને ડબલ્યુનો ગુણાકાર. આ આઈ છે અને આ ડબલ્યુ છે, બંનેનો ગુણાકાર. 290 × 5 આપણે કરીએ, 290 × 5 એટલે 1450 થાય. એ જ રીતના 315 × 10 એટલે 0 ઉમેરાઈ જાય, 315, અને 0 લખી દો 3150. 280 એટલે 1 0 પાછું મૂકી દેવાનું, 280 ને પહેલાં 10 છે એટલે 1 0 વધારે જાય. 343 × 9 અને 30. એ જ રીતના 315 × 20 કરવાના એટલે 6300 થાય, અને 320 × 25 આપણે કરીએ એટલે 8000 થાય. બસ આટલી જ ગણતરીની જરૂર છે એટલે દાખલો પૂરો થઈ જાય. આને કહેવાય સિગ્મા ડબલ્યુ. સિગ્મા એટલે સમીશન, એટલે શું? આ ડબલ્યુ છે ને આ બી ડબલ્યુ છે, આગળ સિગ્મા. આ જે સિગ્મા છે એટલે એ શું છે? એ સરવાળાની નિશાની છે. સરવાળાને સંકેતમાં લખવું હોય તો સિગ્મા લખાય, એટલે સિગ્મા લખ્યું આપણે, ને આ બધાનો સરવાળો કરી દેવાનો એટલે 100 થાય. અને આ બધાનો સરવાળો કરીએ એટલે સિગ્મા આઈ ડબલ્યુ કહેવાય. ઉપર આઈ ડબલ્યુ તો છે જ હા, અને સરવાળો એટલે સિગ્મા આઈ ડબલ્યુ 1450 + 3150 + 2800 = 9000 + 6300 = 8000 એટલે થાય 30700. ઓકે, ખૂબ જ સરળ છે. હવે આપણે પૂછ્યું શું એ જોવાનું. આપણને એવું કીધું સૂચકાંક ગણો અને અર્થઘટન કરો. તો હવે આપણે સૂચકાંક ગણીએ એટલે આપણે લખવાનું નીચે શું? સૂચક આંક, સૂચક આંક, જે આપણે પૂછેલું એ જ લખવાનું. સૂચકાંક પૂછેલું એટલે સૂચકાંક લખવાનું. સૂત્ર તમારે આ જે છે સિગ્મા આઈ ડબલ્યુ, એના છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈ ડબલ્યુ 30700 અને સિગ્મા ડબલ્યુ 100, એટલે 30700 ભાગ્યા 100 કરે એટલે 307 આવે.
આ પ્રજ્વળ એટલે આપણે સૂચકાંક ગણવાનું કીધું કેટલો આવ્યો 307. પણ પછી એવું કીધેલું છે અર્થઘટન કરો, એટલે અર્થઘટન કેવી રીતના કરવાનું? તો આ જેટલા આવે એમાંથી 100 બાદ કરી નાખવાના, જેટલા આવે એમાંથી શું કરવાનું 100 બાદ કરવાના. એટલે આ 307 છે એમાંથી 100 આપણે બાદ કરીએ તો કેટલા આવે? 260. એટલે આ જે 260 ને કહેવાય એને ટકા કહેવાય. એટલે કેટલા ટકા વધારો થયો કહેવાય? તો 207% વધારો થયો કહેવાય. લખવાનું આપણે માટે અહીંયા અર્થઘટન લખવું હોય તો અર્થઘટન લખી દેવાનું પહેલાં, અર્થઘટન, અને પછી લખવાનું 260% વધારો થયો કહેવાય. એટલે આ રીતે સંપૂર્ણ દાખલો આપણે કરી શકીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજો દાખલો જોઈશું.